દોસ્તો, આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા, બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે. સાથે દાખલા નંબર 10.1. 589 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો એકરંગી પ્રકાશ જ્યારે હવામાંથી પસાર થાય અને પાણીની સપાટી પર આપાત થાય છે તો એ પરાવર્તિત અને બી વક્રીભૂત પ્રકાશની તરંગ લંબાઈ પછી આવૃત્તિ અને ઝડપ કેટલી હશે? એમાં આપણને પાણીનો વક્રીભવનાંક 1.33 આપી દીધો છે. ઓકે, તો આપણે આની માહિતીને લખી લઈએ. શું આપી દીધું છે? 589 નેનોમીટર, લેમડા ઇઝ ઇક્વલ ટુ 589 નેનોમીટર. 589 એટલે 589×10⁻¹ પાવર મીટર થઈ જાય. અને એક બીજું આપી દીધું છે, ઈટા વોટર 1.33, કેટલાક મ્યુ પણ લખે છે. ઓકે, મ્યુ લખો તો મ્યુ વોટર બંને છે. મ્યુ વોટર 1.33 છે. તો બે કિસ્સા છે, પરાવર્તિત અને વક્રીભૂત બંને વખતે આવૃત્તિ, તરંગ લંબાઈ, આવૃત્તિ ને ઝડપ, ત્રણ વસ્તુ. તો તરંગ લંબાઈ લેમડા, આવૃત્તિ મ્યુ અને ઝડપ વી અથવા સી. હવે આપણે મગજમાં એક વાત ખાસ યાદ રાખી લઈએ કે જ્યારે પ્રકાશ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ને તો ઘટના શું બને છે. તો પદાર્થ પ્રકાશ આધાર કે પારદર્શક માધ્યમ છે. પ્રકાશ આ એક પારદર્શક માધ્યમમાંથી આ એનો ઇન્ટરફેસનો જે પરપેન્ડિક્યુલર નોર્મલ છે એના પર આપાત થાય તો બે ઘટના બને. એ વક્રીભવન પામે અને એટલાના એટલા ખૂણે શું થાય? પરાવર્તન પામે. તો આને આપાત કિરણ લખીશું, આપાત કિરણ. અને આ પરાવર્તિત કિરણ અને આ વક્રીભૂત કિરણ. આંશિક રીતે પરાવર્તન થાય, આંશિક રીતે વક્રીભવન થાય. તો અહીંયા આપણી પાસે ત્રણ મૂલ્યો છે. કયા કયા મૂલ્યો છે? એક તો ત્રણ વસ્તુ શોધવાની છે ને, તરંગ લંબાઈ, આવૃત્તિ અને વેગ. તો ચલો, તરંગ લંબાઈ આની લેમડા છે, આવૃત્તિ મ્યુ છે અને વેગ હવામાં છે એટલે આપણે સી લઈએ એપ્રોક્સિમેટ. પણ જેવો એ ઘટ માધ્યમમાં આવશે ને, આ પાણીમાં પ્રવેશે છે એટલે આ માધ્યમ કેવું થઈ ગયું? ઘટ. તો એનો તરંગ લંબાઈ બદલાશે. કેટલી બદલાશે? લેમડા ઉપરથી કેટલી થઈ જશે? લેમડા પણ મ્યુ વોટર થઈ જશે. પછી વેગ, આવૃત્તિ, આવૃત્તિ નહીં બદલાય. કેમ? કારણ કે આવૃત્તિ તો એનો પેલો ગુણધર્મ છે ને, ઉદ્ભવનો ગુણધર્મ છે, ઉદગમનો. આપણે પહેલાં 10.1 આપણે આની ચર્ચા કરી ચૂક્યા છીએ એટલે આવૃત્તિ નહીં બદલાય. તો શું બદલાશે? વેગ બદલાશે. વેગ જો વી હોય તો વી બરાબર સી અપોન મ્યુ વોટર લઈ શકીએ. ઓકે, તો આ વસ્તુ ત્રણ બદલાય. અને જો પરાવર્તિત કિરણ હોય તો તરંગ લંબાઈ પણ નહીં બદલાય, પછી આવૃત્તિ પણ નહીં બદલાય, યાદ છે ને, અને વેગ પણ નહીં બદલાય કારણ કે એ જ માધ્યમ છે. તો આપણે બે ઓપ્શન આપ્યા છે. પહેલો ઓપ્શન લઈ લઈએ. પહેલા ઓપ્શનમાં આપણને શું કહ્યું છે? ઈ પરાવર્તિત ઘટના માટે આવૃત્તિ પહેલા શોધી લઈ. ચાલો ના, ત્રણે ત્રણ વસ્તુ જે પૂછ્યું છે લઈ લઈએ. તરંગ લંબાઈ, પરાવર્તનની ઘટના. ઓકે, પરાવર્તનની ઘટનામાં તરંગ લંબાઈ એ જ રહેશે. કેટલી? 589 નેનોમીટર જ રહેશે ને, આપણે નેનોમીટરમાં જ રાખીએ ને, નથી બદલાતી. તો પછી વેગ, વેગ સી બરાબર 3×10⁸ મીટર પર સેકન્ડ. અને આવૃત્તિ મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? સૂત્ર યાદ છે ને, સી અપોન લેમડા, યાદ છે કે નહીં? સી અપોન લેમડા.
સી 3×10⁸ એન્ડ લેમડા આપણે મીટરમાં લઈશું, 589×10⁻¹ કાતો આનો જવાબ આવશે 0.005509×10⁸ જો 8 છે માઇનસ ઉપર આવશે તો પ્લસ 9 થઈ જશે, તો 0.00509×10⁸ ને 9 17, તો 1, 2 અને 3 કાપી લઈએ તો 5.09×10³ જાય એટલે 14 ઘાત. આ શું થઈ ગયું? મ્યુ. ને આ કેટલું થશે? હર્ટ્ઝ. હવે આ 3 વસ્તુ થઈ ગઈ. આ કઈ ઘટના માટે? પરાવર્તનની ઘટના માટે. તો વક્રીભવનની ઘટનામાં શું થાય? મેં પહેલા જ સમજાવી દીધું છે. કઈ કઈ વસ્તુ ચેન્જ થશે? હા, લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન મ્યુ ઓફ વોટર. લેમડા કેટલું છે? 589×10⁻¹. મ્યુ ઓફ વોટર આપણી પાસે કેટલું છે? 1.33. બોલો કેટલો આવે છે જવાબ? અહીંયા લેમડા ડેસ લખીએ ને, આ બાજુ શું લખીએ? લેમડા ડેસ. કેટલો આવે છે ગણી લો? 4.442. યસ, 4.442×10⁻¹. તો લેમડા વોટર લખી, ચલો લેમડા વોટર, તો 4.42×10⁻¹. અથવા 442 નેનોમીટર પણ લખી શકાય, નેનોમીટરમાં લખશો તો. અને બીજું શું આવશે? આવૃત્તિ. આવૃત્તિ મ્યુ બદલાશે નહીં, તો મ્યુની કિંમત પહેલામાં હતી એટલી જ. કેટલી? 509×10⁴ હર્ટ્ઝ એટલી જ રહેશે ને. મેં તમને પહેલાં જ કહ્યું હતું આવૃત્તિ બંનેમાં શું થશે? સેમ રહેશે. હા, વેગ બદલાશે. વેગ V બરાબર સી અપોન મ્યુ ઓફ વોટર. આપણે છે મારે આ નિરપેક્ષ વક્રી ભવનાંક બરાબર સી અપોન વી હતું, તો વી બરાબર સી અપોન મ્યુ વી. તો સી ની 3×10⁸ 1.33. તો કેટલો આવે છે જવાબ? 2.255. 2.255×10⁸. તો વી બરાબર 2.56×10⁸ મીટર પર સેકન્ડ. ઓકે, ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર.